ક્યારેક ક્યારેક જીવનમાં ભૂલ થતી જતી હોય છે અને
હવે તો રામજીના મંદિરે જઈને દર્શન કરીને શાંત થઈને બેસી જવું, આપઘાતની વાત તો ભૂલી જવું, એવું જ હવે વિચારી લીધું. પછી કોઈ દિવસ પણ આવી ભૂલ ન કરવાનું વિચાર્યું. હું સમજ્યો કે આપઘાતનો વિચાર તો કરવો સહેલો છે, પણ ખરેખર એને આપઘાતનો વિચાર કરી લેવાથી કે બધું પતી જતું નથી. આપઘાત કરીને વિચાર કરવાથી અને આપઘાત કરવો એમાં ફરક છે. અહીંયા જ્યારે કોઈ આપઘાત કરવાની ધમકી આપે છે ત્યારે મને ખૂબ ઓછી અસર થાય છે, કારણ કે આપઘાત કરવાનો વાત બધા કરે, પણ કોઈક વ્યક્તિનું મન તટસ્થ હોય તો એનો વિચાર અહીંયા ન પણ થઈ શકે. આ આપઘાત વિચારના પરિણામ એ આવ્યું કે અમે એથી બીડી ચોરીને પીવાનો તેમજ નોકરના લૂંટા ચોરવાની જે બીડીને ફૂંકવાની તે ભૂલી ગયા, અને મોટા થયા પછી પણ અમે બીડીને અડ્યા જ નહીં. અને એક વાત તો નક્કી થઈ ગઈ કે આ બધી જંગલી અને ગંદી ટેવ કહેવાય, અને એ વાતને અમે કાયમના માટે અમારા જીવનમાંથી દૂર કરી નાખી. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે બધાને એ મને આજે પણ સમજાયો જ નથી, એવું ગાંધીજી આપણને કહે છે. ખરેખર વ્યસનની થવું અને એમાંથી બહાર નીકળવું એ માણસ માટે ખૂબ જ અશક્ય છે, પરંતુ એને દૂર રહે તો એનું જીવન સરળ બની જતું હોય છે. આજે પણ આપણે જોઈએ છીએ તો કેટલાક વ્યસની લોકો આપણાથી નજીક હોય તો આપણને ગમતું નથી. તો એકવાર ગાંધીજી પણ આગગાડીમાં એટલે કે ટ્રેનમાં મુસાફરી કરતા હતા, તો એ ટ્રેનમાં એક વ્યક્તિ બીડી સળગાવે છે. એમના ધુમાડાથી એમને ત્યાં ભારે એમનું માથું છે દુખે છે અને ત્યાંથી ખસી જાય છે. બીડીઓના ઢોકળા ચોરવા અને તે અંગે ચાકરના ઢોકળા ચોરવા એ દોષ કરતા તો બીજો એક ચોરીનો દોષ મારાથી થયો એ તો વધારે ગંભીર એટલે ખૂબ જ ખરાબ. એ દોષો તો કે 12-13 વર્ષની ઉંમરે જ્યારે એમના ભાઈ છે એ ભાઈ પોતે સોનાના કડામાંથી નાનું કડું અને એ કડામાંથી પોતે પતરું કપાવીને એ પતરું લઈને પછી ચોરી કરેલું પતરું છે વેચી દે છે અને પોતાનું દેવું છે તેવું દૂર કરે છે. અને એ દેવું દૂર કરે છે ત્યારે એમને એવું લાગે છે કે અરે આ તો અમે બીડી પીવાનું ચોરી કરવાનું આ બધું કરી કરીને કેટલા ખરાબ કામો કરી રહ્યા છે, અને આટલું બધું દુઃખ આવી પડ્યું, હવે એને દુઃખ સહન કર અસહ્ય થઈ પડ્યું. ચોરી ન જ કરવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. પિતાજી પાસે કબૂલ કરવા પણ જવું જોઈએ, પણ જીભ ઉપડે તો ને જીભ ઉપડે એટલે રૂઢી પ્રયોગ થઈ જોઈએ છે, બોલવાની હિંમત ન હોય. હવે ગાંધીજી સાથે જાય છે ત્યારે એને બોલવાની હિંમત થતી નથી, અને જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો અને એના વિના તો સિદ્ધિ ન થાય એટલે છેવટે ચિઠ્ઠી લખીને પોતાનો દોષ તે દોષ કબૂલ કરે છે અને ચિઠ્ઠીમાં લખીને હાથોહાથ એ પોતાના પિતાશ્રીને આપે છે. ત્યારે પોતાને આજીજીપૂર્વક વિનંતી કરીને ભવિષ્યમાં ફરી પણ આવી ભૂલ ન થાય એવી પ્રતિજ્ઞા લે છે. મેં દૃષ્ટિ હાથે આ ચિઠ્ઠી પિતાજીને હાથમાં મૂકી હું તેમની પાઠ સામે બેઠો હતો. એ વેળા એમનું જે દર્દ હતું તેનાથી તેઓ ખાટલા વસાતા, ખાટલા વસતા લીધે એ પાઠ વાપરતા હતા. તેમણે ચિઠ્ઠી વાંચી અને તેમના આંખમાંથી બિંદુ ટપક્યા, ચિઠ્ઠી ભીંજાઈ ગઈ અને એ ચિઠ્ઠી ભીંજાઈ ગઈ ક્ષણ વાર આંખ મીચી દીધી અને પછી પોતે ફાડીને પોતે ફેંકી દીધી. અને એ ચિઠ્ઠી વાંચ્યા પછી જે પ્રસાદા મારા પિતાજીએ અમારા સાથે જે કર્યો અને મેં જોયું કે મારા પિતાજીના આંખમાં જે આંસુ હતા એ જોઈને જ મને પણ થયું કે જીવનમાં હવે પછી કોઈ દિવસ પણ હું આવી રીતે ખરાબ કાર્ય કરીશ નહીં. હું પણ રડ્યો, પિતાજી પણ મારું દુઃખ સમજી ગયા. કદાચ ચિત્રકામ હોય તો કદાચ એ ચિત્ર દોરી શકે, પણ મારામાં તો એ પણ ન હતું. અને એટલે જ તો કહ્યું કે